નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10th બોર્ડ એક્ઝામ માટે મેં કીધું તું શુક્રવારે તમને એક વિડીયો આપીશ, કેવા કપડાં પહેરવા જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, કેટલી ઊંઘ લેવી જોઈએ, આવા ઘણા વિડીયોસ જોયા હશે તમે. પછી સ્ટીકર્સ કેવી રીતે લગાડવાનું, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, મેં એના માટે એક સજેશન આપેલું લાસ્ટ યરના પણ મારા વિડીયો બહુ જ યુઝફુલ હતા, વ્યવસ્થિત એ છે જ. છતાં પણ હું મારી જર્નીમાં મને જે એક વર્ષમાં પાછું કંઈ અપડેટ મેળવ્યો હશે એ તમને પાછો એક વિડીયો આપીશ જ, શનિવારે અથવા રવિવારે સવારે તમે આરામથી જોઈ શકશો. જૂનો વિડીયો જોઈ લેજો, લિંક અત્યારે પણ પાછી આપીએ છીએ. એ સિવાય મેં કીધું હતું કે 10th ના વિદ્યાર્થીઓ, યસ ખાસ, હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ગ્રુપમાં, ફ્રેન્ડ્સમાં કે ફેમિલીમાં કોઈ પણ હોય તો એમને ખાસ જોવાનું કહેજો. આ વખતે 10th માં જે 80 માર્ક્સનું તમારું પેપર હશે, 80 out of 80 કે 100 out of 100, 20 માર્ક્સ તમને સ્કૂલ આપશે, આ લઈ આવવું ઘણું ટફ રહેવાનું છે. એનું રીઝન અહીંયા છે 24 માર્ક્સમાં. પણ આપણે આજે સ્ટ્રેસ વાળું પણ પહેલા ડિસ્કશન કંઈ નથી કરવું. આજે હું તમને એક્ઝામ હોલમાં તમારે વધારે માર્ક્સ લેવા માટે શું કરવું જોઈએ, કેવું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણે જોઈએ. બહુ લાઇટ વે, પણ તમને સાયન્ટિફિક વે થી એ ખૂબ જ યુઝફુલ થશે. પહેલું વહેલું આવશે, હું હંમેશા 12th ના સ્ટુડન્ટને પણ મેં કીધું છે, 12th માં પણ તમારા કોઈ ગ્રુપમાં હોય તો વિડીયો ખાસ જોડાવજો. 15-17 મિનિટ એમની ક્યાંય વેસ્ટ નહીં જાય એ હું એક મારો વ્યૂ એશ્યોરિટીથી આપી શકું. તમારે બે સેક્શનને હેન્ડલ કરવાના છે. હું આને એક આખું એક સેક્શન ગણું છું કે જેમાં આપણે થિયરીના ભાગ રૂપે લખશું. મેથ્સ, સાયન્સ, મેથ્સમાં તમારે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ, સાયન્સ અને SS, એમાં તમારે મેઇનલી આ ફોલો થાય છે. બાકી જે પછી જે લેંગ્વેજ સબ્જેક્ટ વધે છે એની અંદર થોડા ચેન્જ હોય છે, પણ પ્રિન્સિપલ તમે આ બધા ફોલો કરી શકો. આ મેઇન તમને મેથ્સ, સાયન્સ અને SSમાં લાગુ પડે છે. 24 માર્કનું તમારું સેક્શન જે એ છે એ બહુ વિકલ્પી પ્રશ્ન, એમાં પણ અલગ અલગ ટાઈપો છે. સૌથી પહેલા આ આપણે જોશું અને હું તમને વ્યૂ પણ આપીશ કે પહેલા તમારે આ સેક્શન કરવું જોઈએ. શું કામ એ આપણે પહેલું સ્ટેપ જોઈએ. તમારું પહેલું સેક્શનમાં પણ હું વ્યૂ એમ જ આપીશ કે આવી રીતે ચાલુ કરવું જોઈએ. મતલબ આખું પેપર છે ને એ સેક્શન D, એના પછી C, એના પછી B અને એના પછી A ઉપર આવવું જોઈએ. પહેલું વહેલું આનું સાયન્ટિફિક એપ્રોચ હું તમને કહી દઉં. શું કામ કરવું જોઈએ એ આપણે સમજીએ. 4 માર્કના ક્વેશ્ચન્સ જે કંઈ બધા છે એમાં તમારે શાંતિથી તમારે આખું કન્ટેન્ટ યાદ કરી અને મિનિમમ 8-10-12 એના કી પોઈન્ટ્સ, કીવર્ડ્સ કે મેથ્સ હશે તો એ બધા સ્ટેપ્સ. એવું તો છે નહીં કે તમારો આખો આન્સર સાચો હશે તો જ તમને 4 માર્ક્સ મળવાના છે. પહેલા તો તમને એ ક્વેશ્ચન્સમાં કઈ થિયરી લાગે છે, કયું ઇક્વેશન લાગે છે, કઈ થિયરમ એપ્લાય કરી શકો એમ છો એટલું પણ તમે મેન્શન કરશો તો પણ તમારો 0.5 માર્ક સિક્યોર થઈ ગયો. 1 માર્ક જેટલું એનામાં વેઇટેજ, મતલબ વજન હશે, તો 1 માર્ક તમારો મળી જ જવાનો છે. અહીંથી ચાલુ કરશો એટલે થોડું તમે વિચારી પણ શકશો, કારણ કે આ તમારે ટાઈમ એ રીતે જ તમારે આપવાનો છે. અને મતલબ તમે જે પ્રશ્નોના જવાબ આમાં લખશો એ ચેપ્ટરનું મોસ્ટ ઓફ કન્ટેન્ટ તમારા મગજમાં, માઇન્ડમાં, બ્રેઇનમાં આવવા માંડશે. આખું ચેપ્ટર તમે કેમ એમ વિઝ્યુઅલાઇઝ કરતા હો, સાંભળ જૂનું યાદ કરતા હો એમ તમને એ કન્ટેન્ટ બધું યાદ આવી જશે. તો એ ચેપ્ટર્સના કે એને રિલેટેડ જે કંઈ કનેક્ટિવિટીના પ્રશ્નો હશે એ તમને ઓટોમેટિક આમાં પણ ચોઇસમાં યાદ આવશે, એનું આમાં પણ બેનિફિટ થશે અને એનો અહીંયા પણ બેનિફિટ થશે. તમને જેટલું સારી રીતે કન્ટેન્ટ યાદ આવવા મળશે મતલબ તમે એક પીચ ઉપર આવી ગયા છો, પ્રોપર તમને માઇન્ડમાં એ બધું સ્પેસ મળશે. બહુ સાયન્ટિફિક એપ્રોચ છે, એપ્લાય કરી શકાય બધા જ. તમારા જે કોઈ તમે ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છો, જે ટીચર સાથે તમે જોડાયેલા છો, એ તમને કહેતા જ હશે કે સિક્વન્સ ફોલો કરજો, કે ભાઈ પહેલા તમે જો 4 માર્કના ક્વેશ્ચન થી લ્યો તો એ ડી સેક્શન છે એ, પછી 3 માર્કના અને પછી સી સેક્શન છે અને બી સેક્શન છે, આ ફોલો કરવાનું કહેતા હશે. પણ એને આ એંગલથી પણ જોજો આ શું કામ આવી રીતે ફોલો કરાય.
અને બીજો સાયન્ટિફિક ફાયદો પણ તમને થશે, તમે જો આ સેક્શનથી ચાલુ કરશો તો આ સેક્શન જે હવે છે એમાં ભૂલો થવાની ચાન્સીસ સૌથી વધારે છે ને, એ પણ તમને આ દરમિયાન કે જેનું મેક્સિમમ વેઇટેજ છે 56 માર્ક્સ છે આ બધા, એના ઉપર ક્યાંય નહીં પડે. અહીંયા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે, બહુ વિકલ્પી પ્રશ્નો, અમે એમસીક્યુ કહેતા હોય છે 11-12માં વધારે સ્ટુડન્ટો. મેચ ધ બોક્સ, સામસામે અહીંયા ચાર, એ ગ્રુપમાં ચાર કંઈક આપેલું છે, બી ગ્રુપમાં 5 વસ્તુ આપેલી છે, એને જોડવાની છે તમારે. મેચ ધ બોક્સ ક્વેશ્ચન્સ આવું બધું કહેતા હોઈએ છે, જોડકા જોડો, બંધ સામસામે કરો, આવા અલગ અલગ ટાઈપ છે. એક વર્ડમાં આન્સર આપો, વન વર્ડ ટીક્યુ ક્વેશ્ચન્સ, થિયરી ક્વેશ્ચન્સ, ટ્રુ એન્ડ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, સાચું છે કે ખોટું કયો. સૌથી વધારે તમે આમાં તમારે ઘણી વખત વિચાર કરવો પડે, અને એ જેમ જેમ ટાઈમ તમારો લે કે તમે જેવી રીતે દ્વિધામાં આવો એની ઇફેક્ટ ઓટોમેટિક તમારા જે થિયરી ક્વેશ્ચન છે જે તમને આવડે છે, તમારે ખાલી એનું પ્રેઝન્ટેશન જ પ્રોપર કરવાનું છે. પણ આમાં તમે જે કંઈ બ્રેઇનસ્ટોર્મિંગ થશે તમારું, એ તમને સ્ટ્રેસ આપશે, એ તમને થોડું ટેન્શન તમારા માઇન્ડમાં ઊભું કરશે, તો એની ઇફેક્ટ ઓટોમેટિક આ બધા કન્ટેન્ટ ઉપર આવશે. એટલે હું હંમેશા કહું છું કે થિયરી ક્વેશ્ચન્સને પહેલા લેવાય, અને એમાં પણ અહીંથી તમે જાશો. આ છે મારો સાયન્ટિફિક વ્યૂ કે જે મેં અમારી 4 વર્ષ ધરની દરમિયાન બધા બાળકો સાથે ડિસ્કશન પણ કર્યું છે, એ લોકોએ એપ્લાય પણ કર્યું છે, તો એના બેનિફિટ એ લોકોને શ્યોર મળ્યા છે. એના જરૂર પડશે, જો મને બધા સ્ટુડન્ટો રેડી થશે તો ઘણા આવા વ્યૂઝ પણ તમને શેર કરાવડાવીશ તમારા વિલ પાવર અને કોન્ફિડન્સ માટે. આ બેનિફિટ સાયન્ટિફિક થઈ શકે, યોગ્ય લાગે તો ફોલો કરજો, અને કમેન્ટ પણ કરજો કે નહીં સર આનાથી બેનિફિટ્સ કેવી રીતે થયો, કેટલો થયો. લખવામાં પણ આવી ધ્યાન તમારે રાખવાની છે, તમે જ્યારે ચાલુ કરો ત્યારે ઉપર લખી જ નાખો કે વિભાગ કે સેક્શન જે લખવું હોય, 4 માર્ક્સ ના ક્વેશ્ચન ના આન્સર હું ચાલુ કરું છું. એની નીચે એક રફ કામ, એક લાઈનમાં લખી નખાય રફ કામ. રફ કામ એટલે શેનું, બીજે ક્યાંય તમને ટીક કરવાનું એલાઉડ નથી, તો આપણે સિમ્પલી આવું કરાય કે રફ કામમાં શું કરવાનું છે, તો કે ભાઈ મારા આ જે 13 ક્વેશ્ચન્સ છે એમાંથી કયા 8 હું કરું છું ને એ પણ પેલા લખી નખાય. ફાયદો થશે કે ભાઈ પેલો બીજો નથી કરતા, ત્રીજો ચોથો પાંચમો કરી છે, છઠ્ઠો પાછો નથી કરતા. આવું તમારું એક સિલેક્શન છે ને, એ 30, 40, 50, 60 સેકન્ડ જે લાગે ને એમાં કરી લેવાય, તમે બહુ જ શાંતિથી એના આન્સર લખી શકશો. વારે વારે તમારે વિચારવું નહીં પડે, નહીં આ નહીં હવે આ લખી લો. જેટલું તમે તમારી બેઝિક ઇન્સ્ટિંક હંમેશા કહેતા હોય છે બધા ટીચર્સ ને બધા, કે એક વખત તમારું માઇન્ડ સેટ થઈ ગયું છે કે મારે આ 13 માંથી આ 8 કરવા છે ને, તો પછી વારે વારે એના ઉપર હેઝિટેટ નહીં થવાનું, કોઈ પણ પ્રકારની દ્વિધા નહીં અનુભવવાની. તો આ તમને શું કાર આવશે, તમારો કોન્ફિડન્સ લેવલ ડેવલપ કરી નાખશે. આના જ મારે આન્સર લખવા છે. આ 2 માર્ક્સ માટે છે, 2 માં યસ હું એ પણ અપડેટ કરી દઉં કે 2 માર્ક્સ માટે જાવ. 4 માર્ક્સ માટે છે તો તમારે 6 માંથી 4 કરવાના છે, તો એમાં પણ આ જ થઈ શકશે, 1, 2, 3, 4, 5 અને 6 એમાંથી આપણે કયા કયા કરવા નથી, કે ભાઈ આનો આન્સર આપણે નથી દેવો અને આનો આન્સર આપણે નથી લખવો, મતલબ પેલો બીજો ચોથો અને પાંચમાનો આન્સર આપણે લખીએ છીએ. આ બેનિફિટ પેપર ચેકર્સને પણ થશે, એને પણ એક પ્રેઝન્ટેશનમાં એને મજા આવશે, ઓ મારે ચાલો પેલો બીજો ચોથો પાંચમો ઇવેલ્યુએટ કરવાનું છે જે કોઈ કેન્ડિડેટ છે એનો, એને મજા આવશે. સેમ થિયરી લાગુ પડશે, તમારું મગજ જેમ કુલ પીસફુલ રહ્યું અને તમે પ્રેઝન્ટેશન સારું કરી શક્યા એમ એને ચેક કરવાની મજા આવશે, અને મજા આવશે એટલે રિઝલ્ટ તમારું ઇમ્પ્રુવ થશે જ. નાના મોટા પોઈન્ટ્સમાં તમે કંઈક એવી મિસ્ટેક કરી હશે જે હ્યુમન મિસ્ટેક્સમાં આવે, તમારી પાસે કન્ટેન્ટ છે એને જો આઈડિયા આવી જશે, પણ પ્રેઝન્ટેશનમાં કંઈક તમે વીક રહ્યા છો તો એ અડધો કાપવો હશે ને તો પણ નહીં કાપી શકે. અને આ વખતે તો ગવર્મેન્ટે પણ ગાઈડલાઈન આપી જ છે, ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટને ખબર પણ હશે કે ભાઈ તમે જે પેપરનું પ્રેઝન્ટેશન કરતા એમાં એકચ્યુઅલી અત્યાર સુધી બધાને એવું જ હતું કે પોઈન્ટ ટુ પોઈન્ટ બધું લખવું, આ પેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આવા બધા નિશાન કરીને તમારા પોઈન્ટ બધા દર્શાવવા. 4 માર્કનો ક્વેશ્ચન છે તો મિનિમમ તમારા આવા 8-10 પોઈન્ટ નું પ્રેઝન્ટેશન હોવું જોઈએ.
આવી એક થિયરી હતી અને ખરેખર આ ફોલો કરવી પણ જોઈએ, પણ છતાંય ગવર્મેન્ટે પણ એમાં એક પોઈન્ટ આપ્યો છે કે ભાઈ આવું પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રેઝન્ટેશન ના કર્યું હોય અને પેરેગ્રાફ જ લખી ગયા હોય કન્ટિન્યુસમ લાઈનમાં, તો પણ બાળકનું પરફેક્ટ ઇવેલ્યુએશન કરી અને જો એને મેઇન પોઈન્ટ આવા બધા જે લેવાના હતા એ પેરેગ્રાફમાં પણ દર્શાવી દીધા હોય તો એને માર્ક્સ આપવા. આવું પરફેક્ટ તમારી પાસે તમારા ટીચર્સે તમને બધું ગાઈડ કર્યું જ હશે. આપણામાં બહુ ડીપમાં બીજું નહીં જઈએ, પણ હું હંમેશા કહીશ કે આના કરતા આ પ્રોસેસને ફોલો કરજો જ, એનાથી તમને બેનિફિટ થશે, થશે ને થશે જ. એ સાયન્ટિફિક વે છે, આ રીતે જજો બને ત્યાં સુધી. એમાં પણ જે એક અપર લેવલે છે અને પ્રેઝન્ટેશનથી એને પોતાના માર્ક્સ કવર કરવા છે, એને તો ફરજિયાત આ સિસ્ટમ જ ફોલો કરવી જોઈએ. આવું હું બાય હાર્ટ કહીશ કે આમાં તમે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતા નહીં. પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આ પ્રોસેસ બને ત્યાં સુધી ફોલો ના કરતા પોઈન્ટ ટુ પોઈન્ટ જજો. મેં અગેન કીધું, પેપર ચેકર્સને પણ મજા આવશે. આની સાથે હજી પણ એક ડીપ પોઈન્ટ લઈ લઉં કે જે મેં ટ્વેલ્થના સ્ટુડન્ટને પણ ગાઈડ કર્યા છે, સિક્વન્સ શું કામ રાખવું જોઈએ. તમને તમારા ટીચર્સે કીધું જ હશે કે આઈધર 4, 3, 2, 1 માર્ક્સની સિક્વન્સ ફોલો કરજો કે 1, 2, 3, 4 ની કરજો, રાઈટ? મેં મારી વ્યૂઝ તમને આપી કે આ ફોલો કરજો 4 થી લઈને 1 સુધીની. એનો તમને મેં સાયન્ટિફિક વ્યૂ સમજાવ્યો કે શું કામ. હવે આ સિસ્ટમ ચેકિંગમાં પણ લાગુ પડે છે. લાસ્ટ 2-3 યર્સથી તમારું આ દરેક સેક્શન છે ને એ પણ અલગ અલગ પેપર ચેકર ચેક કરે છે. 10th છે તો આ 4 જણાની એક ટીમ છે. અહીંયા પર્સન એ, પર્સન બી, પર્સન સી, પર્સન ડી, એ એક એક સેક્શન એક એક વ્યક્તિ ચેક કરે છે અને આના ઉપર એ લોકોનો એક મેઇન પર્સન હોય છે જેને મોડરેટર કહે છે. જેવું તમારું પેપર ખુલશે ચેકિંગ માટે અને એને જોયું કે ભાઈ એ 4 નંબરનો પર્સન છે, 4 માર્ક્સનું ક્વેશ્ચન ચેક કરે છે, તો એને જે કંઈ એ દિવસનો એનો સ્લોટ હશે 100 થી લઈને 150 પેપર મિનિમમ એ લોકોને ચેક કરવાનો સ્લોટ આવ્યો હોય છે, એમાં 4 માર્કનું સેક્શન જ ચેક કરશે આખો દિવસ. એને જેવું 1 માર્કનું સેક્શન જોયું એટલે પેપર સીધે સીધું એ પર્સન ડી ને આપશે કે ભાઈ આમાં 1 માર્કથી ચાલુ થાય, તારી પાસે રાખ પેલા. એટલે એ શું કરશે, આ સિક્વન્સમાં પેપર તમારું ડિલિવર થશે. પેલા આ ચેક કરશે, પછી આને આપશે, આ ચેક કરશે, પછી આને આપશે, પછી આની પાસે આવશે. જો આ આવ્યું તો ડી પર્સન સીધે સીધું ચેકિંગ ચાલુ કરી દેશે, પછી આપી દેશે સી ને, પછી આપી દેશે ડી ને, પછી આપી દેશે એ ને. આપણે આ બંને સિક્વન્સમાં તો આ સિક્વન્સ ફોલો થતી હશે તો એમને પણ મજા આવશે, એમને પ્રેઝન્ટેશન પ્રોપર લાગશે, એને કઈ બીજું બ્રેઇનસ્ટોર્મિંગ નહીં કરવું પડે, પેપર ખુલ્લું જ હશે, એ જ સીધું 2 નંબર વાળા પાસે પડ્યું હશે, સીધું ઉપાડી લેશે. આ પણ એક વ્યૂ સાચો છે. તો પ્રેઝન્ટેશનની સિક્વન્સ આપણે આ રાખીએ, આપણે સારું પ્રેઝન્ટેશન કરવું છે તો સિક્વન્સ આ રાખીએ, અહીંથી જઈએ. આ મારા બધા મારી જર્ની દરમિયાન થયેલા રિસર્ચ વ્યૂઝ એનાલિસિસ લર્નિંગ આઉટકમ, જે કયો વર્ડ્સ ઘણા બધા ભારે ભારે પણ છે, પણ આવું અમને જાણવા મળ્યું છે, એના રિઝલ્ટ અમને જોવા મળ્યા છે. મારી દ્રષ્ટિએ આ બધા પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. બાકી મેં કીધું એમ તમને, કમ આવું ન કપડા પહેરી જવા, એ બધા વિશે પણ આપણે એક લાઇટ વેટ ડિસ્કશન કરશું, આવું જ 10-15 મિનિટ્સનો. પણ તમારું પ્રેઝન્ટેશન અને માર્ક ઇમ્પ્રુવમેન્ટ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ આ પોઈન્ટ છે. આઈ થિંક તમને બધાને એમાં હવે એ ડાયરેક્શનમાં કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ દેખાણું હશે, ફોલો કરજો, ફાયદો થશે. બીજું ખાસ મેં કીધું છે કે હવે કન્ટેન્ટ ઉપર કઈ પ્રેશર ન લેવું. જે કઈ તમારી નોટ્સ છે એને જે પેપર હોય એના આગલા દિવસે વ્યવસ્થિત જોવી, આ હજી કરી લઈએ, આ નથી આવડતું, એવા કોઈ સ્ટ્રેસ લેવા નહીં. અને આ બધું જ્યારે પણ લખતા હોઈએ ત્યારે, જેમ મેં 12th માં પણ સ્ટુડન્ટ્સને કીધું છે ખાસ, એવી રીતે 10th ના સ્ટુડન્ટને પણ હું કહું છું કે તમારે તો આખું પેપર એક સાથે 3 કલાકનું લખવાનું છે. તમે એકચ્યુઅલી ખરેખર 4 કલાકની એક્ઝામ આપશો. મિનિમમ 20 મિનિટ્સ તો તમારી ઇન્સ્ટ્રક્શનમાં લખેલું જ છે. 20 મિનિટ્સ જે લાસ્ટ બાકી હશે ત્યારે તો કોઈને એક્ઝામ હોલમાં પ્રવેશવા જ દેવા નહીં આવે. એના પહેલા 10-15 મિનિટ તમારે ફરજિયાત જવું જ જોઈએ અને તમે જશો પણ ખરા બધા જ, કારણ કે બધા પાસે આ રીતના અપડેટ્સ હશે જ. મતલબ અડધો પોણો કલાક તમે
એ 3 કલાકની પહેલા જાઓ છો અને પેપર પૂરું થયા પછી પણ મિનિમમ તમારી 15-20 મિનિટથી લઈને 1/2 કલાક સુધીનો ટાઈમ જશે જ. મતલબ 4-4.25 કલાક તમારે આ એક્ઝામ હોલમાં કાઢવાના હોય છે. તો ત્યારે પણ તમે સંપૂર્ણ સ્વસ્થ હોવા જો, માઇન્ડ એકદમ કુલ પીસફુલ હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. તો આ બધી વસ્તુ માટે પણ હું હંમેશા કહું છું કે તમારી જેમ ઊંઘ પ્રોપર હોવી જોઈએ એમ હોલની અંદર પણ તમે એક વ્યવસ્થિત હોવા જોઈએ. તો ત્યારે પણ તમે 40 મિનિટ વહેલા પહોંચી ગયા છો અને તમારી બીજી કોઈ પ્રવૃત્તિ નથી, નિરીક્ષકે તમને કઈ નથી કીધું કે ભાઈ બારકોડ ચોંટાડી દો, આ કરો કે આ પેપર સ્લીપ લી, ત્યારે શાંતિથી કોઈ પણ ધર્મ, હું એવું નથી કહેતો કે તમારે મંત્ર જ બોલવા જોઈએ, કોઈ પ્રાર્થના જ કરવી જોઈએ, તમને જે રીતે તમે શાંતિથી બેસી શકતા હો આંખ બંધ કરીને, તમને એમ લાગે કે ભાઈ મને રેસ્ટ, બેન્ચીસ ઉપર બે હાથ રાખ્યા અને શાંતિથી સુઈ ગયા, રેસ્ટ લેવાય, આજુબાજુ જોઈ વાતો કરીને ડિસ્ટર્બ થવાની જરૂર નથી કોઈ પણ પ્રકારની. કઈક એવા ડિસ્કશન આવી જશે તો તરત જ માઇન્ડ ડિસ્ટર્બ થશે કે સ્ટ્રેસ લેશે, મતલબ ડાયવર્ટ થશે જ ક્યાંય પણ. જેટલું બને એટલું સ્વસ્થ રહેવું, આપણને જે કઈ આવડે છે એનું બેસ્ટ પ્રેઝન્ટેશન કરવા માટેની મેં તમને જે કઈ 2-4 પોઈન્ટ કીધા એ પ્રમાણે જોવું. હું ખાસ કહેતો હોઉં છું કે આજુબાજુ જોવું જ નહીં કોણ શું લખે છે. ઘણી વખત એવું થશે જ, આપણે આવું બધું જોયેલું છે કે આવડતું ન હોય છતાંય આપણને એમ જ લાગે સામેવાળો સપલી ઉપર સપલી ભરે છે, પણ એ કઈ સ્ટોરી લખતા હશે. મે બી આવા કિસ્સા આપણી નોલેજમાં છે જ, આવું બધાને ખબર જ છે. તમારા ટીચર્સે તમને કીધું જ હશે કે 5-5 સપલી ભરી દીધી હોય અનનેસેસરી. ખરેખર 4 માર્કના ક્વેશ્ચનમાં જે કઈ તમારા 80 થી લઈને 120 વર્ડ કે 130 વર્ડ આ એવા હોવા જોઈએ, ઓવર લખશો તો પણ એક્ઝામિનર વાંચવાના નથી, એની પાસે એક ટાઈમ લિમિટ છે કે મારે આ 4.5-5 કલાકમાં 100 પેપર 140 પેપર ચેક કરવાના છે, એ પણ આવી રીતે વ્યવસ્થિત. તો એ તમારી સ્ટોરી શું કામ વાંચે? આપણે એવું ટેન્શન શું કામ લેવું કે સામેવાળાએ 10 સપ્લી ભરી દીધી? હું વારે વારે આ કહેતો છું મારા બધા સેમિનારની અંદર, આજુબાજુ જોવું જ નહીં. તમને જો બેન્ચ ઉપર તમારી પાસે ફ્રી ટાઈમ છે ને નિંદર આવી જાય ને તો તમે સૌથી હેલ્ધી છો, વર્લ્ડના સૌથી હેલ્ધી પર્સન છો. ક્યાંય તમારે કોઈ દિવસ ચેકઅપ કરવા જવાની જરૂર જ નથી. આ કોન્ફિડન્સથી, આ વિલ પાવરથી એક્ઝામ આપજો અને આવી રીતે ફોલો કરજો, બેનિફિટ થશે જ. રાઈટ, બીજી જે નાની મોટી ઇન્સ્ટ્રક્શન છે, શું ધ્યાન રાખશું, શું શું લઈ જાશું અને કેવા આવા કપડા જ પહેરીને જવું જોઈએ શું કામ, એનો પણ મારો એક નાનો લાઇટ વેટ વિડીયો આવી જશે. રાઈટ, એના માટે તમને બહુ વેઇટ પણ નહીં કરાવું, મેક્સિમમ રવિવારે તમારા પાસે એ વિડીયો હશે, એ પણ ખાસ જોઈ લેજો. અગેઇન કહું છું, લાસ્ટ ડેના પણ બંને વિડીયો તમને જરૂર લાગે તો નજર મારી લેજો, ફ્રેશ થવાના ભાગરૂપે પણ. પણ ક્યાંય પણ ડિસ્ટર્બ થયા વગર, કન્ટેન્ટનો સ્ટ્રેસ થયા વગર, હવે તમારી પાસે જે કયા 2-3 નાઇટ એક્ઝામ પહેલાની વૈધી છે એ અને એક્ઝામ દરમિયાન 8 કલાકની પૂરેપૂરી ઊંઘ લ્યો અને વ્યવસ્થિત તમારી એક્ઝામ આપો છો. રાઈટ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે. અને યસ, હવે અમે તમને બધા જ નંબર્સ એક સ્લાઇડ સ્વરૂપે પણ આપી દઈએ છીએ. તમારા અલગ અલગ અમારા જે ડિવિઝન છે, કાઉન્સલિંગના, એડમિશનના, તમને જે કઈ પ્રશ્નો છે 12th ના સ્ટુડન્ટને ખાસ, 10th ને, 10th પછી શું, એ પણ અમે વ્યવસ્થિત આખું દેવાના છીએ. તો એના પણ અમારા અલગ અલગ સેક્શનના જે કઈ નંબર છે એ બધા જ તમને આપી દઈએ છીએ. એ ડિવિઝનમાં તમે કોલ કરશો તો તમને પ્રોપર ગાઈડન્સ, આન્સર અને જે કઈ તમારી ક્વેરીઝ છે એનું પરફેક્ટ સોલ્યુશન મળશે. રાઈટ, મળીએ છીએ આવા બધા જ અપડેટ સાથે. નમસ્કાર, થેન્ક યુ.